રાણાવાવ તાલુકામાં પ્રાથમિક શિક્ષકો દ્વારા ધરણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂની પેન્શન યોજના સહિતના પ્રશ્નોને લઈને આ ધરણા ખાખરિયા ચોકડી ખાતે યોજવામાં આવ્યા હતા. ત્યારબાદ શિક્ષકોએ રેલી કાઢી તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. મારું નામ છે હિતેશ ભૂતિયા. આજરોજ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સંલગ્ન તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ રાણાવાવ દ્વારા આયોજિત કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે આજે અમે એક દિવસના ધરણા કરેલ છે. અમારો મુખ્ય માગણી એક જ છે કે અમારી જૂની પેન્શન યોજના શરૂઆત થાય, કારણ કે કર્મચારી છે એ કર્મચારી 58 વર્ષની સર્વિસ દરમિયાન એને જીવન નિર્વાહ ચલાવવા માટે એને પૂરતા પ્રમાણમાં પેન્શન મળવાનો એને હક હોવો જોઈએ. પરંતુ અત્યારે કર્મચારી જ્યારે નિવૃત્ત થાય છે ત્યારે મિનિમમ 1200 રૂપિયા જેટલું પેન્શન એને મળવાપાત્ર થાય છે અને શેરબજાર આધારિત છે. જ્યારે આજે જ તમે જોયું હશે તો સેન્સેક્સ છે એ 2000 પોઈન્ટ તૂટ્યો છે, એટલે એને હિસાબે 2 દિવસ પછી જ્યારે અમે અમારું એનપીએસનું સ્ટેટમેન્ટ જોશું ત્યારે એની અંદર દરેક કર્મચારી દીઠ 10 થી 15 હજાર જેટલું લોસ થાય છે. એટલે અમારા આગામી કાર્યક્રમો છે જિલ્લા કક્ષાના ધરણા અને રાજ્ય કક્ષા સુધી ધરણા. અમારી મુખ્ય માગણી છે કે અમને જૂની પેન્શન યોજના છે એ મળવા પાત્ર હોવી જોઈએ. જેમ ધારાસભ્ય સંસદ સભ્ય હોય તો એને મહિના દિવસની ખાલી પદ મળ્યું હોય તો પણ એને પેન્શન મળવા પાત્ર છે. જ્યારે 58 વર્ષ સુધી અમે અમારી સર્વિસ પૂરી કામગીરી કરીએ છીએ છતાં પણ અમને મેળવવા માટે અમારી મુખ્ય માગણી છે. આના માટે તમે કઈ આવેદન પત્ર આપેલ છે? હા, આના માટે જુદી જુદી સંસ્થાઓ દ્વારા કાર્યક્રમો ચાલુ હોય છે, જેની અંદર કર્મચારી મહામંડળ દ્વારા ટીમ ઓફિસ માટે કલેક્ટર આવેદન પત્ર આપ્યું છે. હવે રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક તાલુકા દીઠ અને પછી જિલ્લા દીઠ કલે આવેદન પત્ર અને ધરણાના કાર્યક્રમો રેલી કાઢવાના કાર્યક્રમો છે અને આવતા સમયમાં એ બધા કાર્યક્રમો અમલમાં મૂકવા.